દેશભરમાં ગણપતિ વિસર્જનની ધૂમ, મુખ્ય અનોખી રીતે અપાઈ બાપ્પાને વિદાય. ભાદરવી પૂનમના મેળામાં ઉમટ્યો માનવ મહેરામણ, ગત વર્ષ કરતા ઘટી ભક્તોની સંખ્યા. બ્લુવેલ ગેમ અંગે રાજ્ય સરકાર લાવી શકે છે વટહુકમ, સીએમ વિજય રૂપાણીનું સૂચક નિવેદન. રાજકોટમાં એક યુવકને રૂબરૂ ગીરી પડી મારી યુવતીની છેડતી કરવા બાબતે 5 થી 6 લોકોએ ચખાડ્યો મેથી પાક. શિક્ષક દિને વિદ્યાના ધામમાં જ થઈ ચોરી, વટાર વિસ્તારની વાપી પબ્લિક સ્કૂલમાં તસ્કરોએ કરી 2.53 લાખની ચોરી. કેન્દ્રીય કર્મચારીઓને મળી શકે છે સારા સમાચાર, ન્યૂનતમ વેતન 18,000થી વધારીને 21,000 કરી શકે છે સરકાર. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી સ્વાગત કરું છું. આજે ગુજરાતમાં શરૂઆત કરીશું ફાસ્ટ ન્યૂઝથી. દેશભરમાં ગણેશજીની પ્રતિમાનું થઈ રહ્યું છે વિસર્જન, મુંબઈના લાલબાગચા રાજાને આપવામાં આવી વિદાય, હજારો ભક્તો પ્રભુના છેલ્લા દિવસના દર્શનાર્થે ઉમટ્યા. અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ગણેશજીનું થઈ રહ્યું છે વિસર્જન, ભક્તો ગણપતિ બાપ્પા મોરિયાના નાથ સાથે બાપ્પાને આપી રહ્યા છે વિદાય. અમદાવાદમાં શ્રીજીના વિસર્જન માટે એએમસી દ્વારા ખાસ ટ્રેનની કરાઈ વ્યવસ્થા, ટ્રેનથી ગણપતિજીને નીચે ઉતારી પાણીમાં કરાઈ રહ્યું છે વિસર્જન, ફાયર વિભાગની ટીમને કરાઈ છે તૈનાત. અમદાવાદમાં પણ ઠેર ઠેર વિઘ્નહર્તાનું વિસર્જન, તંત્ર દ્વારા તૈયાર કરાયેલા વિસર્જન ટીમમાં ભાવિક ભક્તોએ કર્યું વિસર્જન, અગલે વર્ષથી જલ્દી આનાના ભક્તોએ લગાવ્યા નારા. ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખી સારંગપુરથી કાલુપુર રેલવે સ્ટેશન સુધી તો કાગડાપીઠથી રાયપુર 4 રસ્તા સુધીનો માર્ગ બંધ, તંત્ર દ્વારા 19 પુલ તૈયાર કરાયા, વિસર્જન માટે 30 ક્રેનની કરાઈ વ્યવસ્થા. સુરતમાં રખાઉવાડા ખાતે ગણેશ વિસર્જન વખતે બની મારામારીની ઘટના, યુવતીની મશ્કરી કરતા સર્જાયું દર્શન. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના કેરડા ગામે ગણેશ વિસર્જન કરતી વખતે યુવક પાણીમાં ડૂબ્યો, સાથી મિત્રો યુવકની હાથ ધરી શોધ. સુરતના કતારગામ સીતારામ રેસિડેન્સીના રહીશોની અનોખી પહેલ, ટેરેસ ઉપર મોટા ટંબાજ ગણેશજીની પ્રતિમાનું કર્યું વિસર્જન. સુરતમાં પાટીદારો દ્વારા ગણપતિ વિસર્જન યાત્રા, વરાછા રોડ મિની વીરા બજારમાંથી શરૂ થઈ યાત્રામાં મોટી સંખ્યામાં ટોપી પહેરી પાટીદારો જોડાયા. તો આ તરફ સુરતમાં વિઘ્નહર્તાની ભાવિકોએ આપી દીધા, તંત્ર દ્વારા ક્રેનની કરવામાં આવી વ્યવસ્થા, ભક્તોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ. અરવલ્લીમાં મંગલમૂર્તિનું વિસર્જન સમારોહ, ભક્તોએ શહીદો માટે પાડ્યું મૌન, વિસર્જન માટે કાઢી શોભાયાત્રા, મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા, ભક્તોએ ધામધૂમથી નીકાળી શોભાયાત્રા. રાજકોટમાં શ્રીજીના વિસર્જન માટે નીકળી શોભાયાત્રા, એક સાથે દરેક પંડાલોના ગણપતિનું કરાયું વિસર્જન, અશ્વિની આંખે ભાવિકોએ બાપાને આપી દીધા, પોલીસ સહિત ફાયરની ટીમ તૈનાત. વડોદરામાં વિસર્જન માટે ટ્રેનો, ફ્લડ લાઇટો અને ફાયર બ્રિગેડના જવાનો તૈનાત કરાયા, પોલીસ દ્વારા મૂવિંગ સીસીટીવી કેમેરા સહિતનો બંદોબસ્ત ગોઠવાયો. એક ડીઆઈજીની આગેવાનીમાં 8 DSP, 250 PI સાથે પોલીસ જવાનો, SRP રેપિડ એક્શન ફોર્સ, બોર્ડર ગાર્ડ સહિત 5,000 સુરક્ષાકર્મીઓને સુરક્ષા કવચ તૈયાર કરાયું, શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન થાય તેવો પ્રયાસ. અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં ભક્તોનો ધસારો, ભૂલવાણી અંબેના નાથથી ગુંજ્યું અંબાજી. જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં ટ્રેન સ્ટેશનથી બની ઘટના, મહિલાને ટાર્ગેટ કરી બાઇક ચાલક ફરાર, પોલીસે હાથ ધરી વધુ તપાસ. નડિયાદમાં 20 શાળામાં બ્લોક નાખવાના મામલે થયો ભ્રષ્ટાચાર, કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહીની માંગ, હલકી ગુણવત્તાના ભેટ લખાયા. અરવલ્લીના મોડાસા SC ડેપોમાં વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો, SC દ્વારા 4 દિવસે વિદ્યાર્થી પાસ ન કાઢી આપતા થયો હોબાળો, SC વિભાગની લોન થઈ શકી.
ગુજરાત અને દીવના 16 કિલોમીટર લાંબો દરિયા કિનારો ફરીથી બન્યો વિરાન. દરિયાઈ સુરક્ષાને લઈ ઉઠ્યા સવાલ. તકલીફ બોટો બની શોભાના ગાંઠિયા સમાન. અમરેલીમાં નર્મદા સિમેન્ટ કંપનીનો સ્થાનિક ગ્રામજનોએ કર્યો વિરોધ. બાબરકોટ ગામે સ્થાનિકોએ માઇનિંગની મંજૂરી ન મળે તે માટે કરાયો વિરોધ. અમદાવાદના નવરંગપુરામાં વૃદ્ધની હત્યા મામલે આરોપીએ કરી કબૂલ. પોલીસે આરોપી પાસે રહેલો મુદ્દામાલ કર્યો જપ્ત. આરોપી 6 સપ્ટેમ્બર સુધી છે રિમાન્ડ. આગામી વિધાનસભામાં ચૂંટણીમાં નવા પક્ષો ઉભા આવે તેવી શક્યતા. લોક વિકાસ મંચ નામના પક્ષોની સ્થાપના. ત્રીજા મોરચા તરીકે ઉભરી આવવાનો પક્ષ પ્રમુખનો દાવો. ગુજરાતમાં પણ બ્લુ વેલ ગેમના કારણે એક યુવકે આત્મહત્યા કરી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે વટહુકમ બહાર પાડવાની કરી જાહેરાત. વિરમગામને જિલ્લો જાહેર કરવા સરકારની વિચારણા. અમદાવાદ કલેક્ટરને કાર્યવાહી કરવા આપવામાં આવી સૂચના. મહેસૂલ વિભાગે કલેક્ટરને કાર્યવાહી કરવા આપી સૂચના. સોશિયલ મીડિયામાં વિકાસની મજાક ઉડી રહી છે ત્યારે ભાજપના નેતા ઋત્વિજ પટેલ અને મનસુખ માંડવિયાએ આગામી ચૂંટણીમાં 150 સીટ પર જીત મેળવવાની કરી વાત. ખેડાના ગ્રામ પંચાયતો મહિલાઓએ કર્યો ઘેરાવો. પાણીની સમસ્યાને લઈને રોષે ભરાયેલી મહિલાઓએ માટલા ફોડી રોષ વ્યક્ત કર્યો. અમદાવાદના ગાંધી રોડ પર સીઆઈડી ક્રાઇમે બોલાવી સપાટો. ચાઇના માર્કેટમાં આવેલી ઘડિયાળની દુકાનોમાં સીઆઈડી ક્રાઇમે પાડ્યા ધરો. हमको ना तुझसे कभी दूर जाना, अगले बरस तू जल्दी से आना. તો વાત કરીએ આગળના મહત્વપૂર્ણ સમાચારની. તો ખેડા જિલ્લામાં ગણેશ વિસર્જનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મોતનો સિલસિલો યથાવત છે. મળતી માહિતી પ્રમાણે ગરતેશ્વર મહીસાગર નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન 3 યુવાનો ડૂબ્યા છે. આ 3 યુવાનો અમદાવાદના રહેવાસી છે. સ્થાનિકો તરવૈયાઓ દ્વારા યુવાનોની શોધખોળ ચાલુ છે. જોકે ઘટના અંગે જાણ થતા જ સેવાલિયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મહત્વનું છે, જિલ્લામાં આજના દિવસમાં હોટેલ 5 યુવાનોએ આ રીતે નદીમાં ડૂબી જવાથી જીવ ગુમાવ્યા છે. ગંભીર ઘટના આ ખેડામાં બનવા પામી છે. અહીં નદીમાં ડૂબ્યા 5 યુવાન. ખેડામાં ગણેશ વિસર્જન સમયે આ ઘટના ઘટી. ગણતેશ્વરની મહી નદીમાં 3 યુવકો ડૂબ્યા છે. 3 યુવકો અમદાવાદના રહેવાસી છે. તો અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા સંદીપ રાજપૂત. સંદીપ, જણાવશો જે પ્રકારે એક દુઃખદ ઘટના અહીંયા સામે આવી છે ખેડા જિલ્લામાં, જે રીતે ગણેશ વિસર્જનમાં 3 યુવકો ડૂબી ગયા છે. આ 3 યુવકો, કુલ 5 યુવકો ડૂબ્યા છે, જેમાં 3 યુવકોના મોત થવાના સમાચાર પ્રાપ્ત થયા છે. ક્યારે આ ઘટના ઘટવા પામી હતી અને બાકીના 2 યુવકોની શું સ્થિતિ છે? હજી જીગર જણાવી દઉં આપને કે 3 અલગ અલગ ઘટના ખેડા જિલ્લામાં ઘટી હતી, જે ગણેશ વિસર્જનમાં 5 યુવકો ટોટલ ડૂબ્યા છે. કહી શકાય કે ગરતેશ્વર અને મહીસાગર નદીમાં 2 કલાક પહેલા જ 3 યુવકો જે અમદાવાદથી પોતાના પરિવાર સાથે આવ્યા હતા, તે ગણેશ મૂર્તિ વિસર્જિત કરતા કરતા જ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જયારે આ પહેલા એક ઘડિયા કરીને ગામ છે ત્યાં મહીસાગર નદીમાં જ એક યુવક ગણેશ વિસર્જન બાદ અંદર નાહવા પડ્યો હતો, ડૂબી ગયો હતો. ત્યારે ત્રીજી ઘટનાની વાત કરીએ તો અલિન્દ્રા નજીક મહી કેનાલ એક વહે છે, એની અંદર ગણેશ વિસર્જન મૂર્તિ વિસર્જિત કરતા એક યુવકનો ગરકાવ થયો હતો. હાલ આ પૈકી એક મહી કેનાલમાંથી જે યુવક ડૂબ્યો હતો તેની લાશ મળી આવી છે. જયારે મહીસાગર નદીમાં જે 4 યુવકો ડૂબ્યા છે તેની હજુ શોધખોળ ચાલુ છે સ્થાનિક તરવૈયાઓમાં. સંદીપ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો જિલ્લામાં અલગ અલગ જગ્યાએ આ પ્રકારના દુઃખદ ઘટના બનવા પામી છે. ગણેશ વિસર્જન વખતેનો આ બનાવ છે, જેમાં 3 યુવાન મોતને ભેટ્યા છે ડૂબી જવાથી. જિલ્લામાં કુલ 5 યુવકો ડૂબ્યા હોવાની વાત સામે આવી છે. અને ખેડા જિલ્લાની વાત કરવામાં આવે તો મહી નદીમાં 3 યુવાન ડૂબ્યા છે અને આ 3 યુવાન અમદાવાદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. બાપાની સ્થાપના કર્યા પછી 11 દિવસ સુધી આરાધના કર્યા બાદ વિઘ્ન હર્તા ગણેશને ભાવભીની વિદાય આપવાનો સમય આવી ગયો હતો. સુરતમાં ગણપતિ બાપાને ભાવભીની રીતે વિદાય આપી વિસર્જન કરાયું હતું.
મોટા કદની મૂર્તિઓ માટે નદીમાં મહાકાય ક્રેનની મદદ લેવાઈ હતી. ગણપતિ બાપ્પાની નાના કદની મૂર્તિને ભક્તો ભાવથી પોતાના માથા પર મૂકી વિસર્જન કરવા જતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. બાપ્પાની મૂર્તિ વિસર્જનનો આકાશી નજારો પણ જોવા લાયક બન્યો હતો. ડ્રોન કેમેરાની મદદથી લેવાયેલા ગણેશ વિસર્જનના દ્રશ્યોમાં સર્વત્ર ભક્તોનું ગોળાપૂર જોવા મળ્યું હતું. તો સુરત મહાનગરપાલિકા દ્વારા ગણપતિની નાના કદની મૂર્તિના વિસર્જન માટે કૃત્રિમ તળાવો બનાવાયા હતા, જેમાં ગણપતિની આરતી કર્યા બાદ ભક્તો અશ્રુભીની આંખે બાપ્પાને વિદાય આપતા હતા. તો સમગ્ર રાજ્યમાં ગણપતિ વિસર્જન માટે આજનો અનંત ચતુર્થદશીનો દિવસ ખાસ હતો, ત્યારે વડોદરામાં પણ ભાવપૂર્વક ગણપતિ વિસર્જન કરાયું હતું. હાથી પર અંબાડી પરના ગણપતિએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. તો શંકર સ્વરૂપ ગણપતિ અને બાળ ગણપતિને ભક્તજનોએ ડાક ડુંગરના નાદ સાથે ભક્તિપૂર્વક વિસર્જન કર્યું હતું. રાજુ પરિવારના ગણપતિ વિસર્જનમાં માર્ગો પર માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. ગણેશજીની મોટા કદની મૂર્તિના વિસર્જન માટે ભારે ક્રેનની મદદ લેવાઈ હતી. અનિશ્ચિય બનાવને ટાળવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. તો આ અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા માનુ ચાવડા. માનુ, જણાવશો આજે બાપાની વિદાયનો દિવસ અને મોટી સંખ્યામાં ભક્તો બાપાની મૂર્તિને વિદાય કરી રહ્યા છે, ત્યારે વડોદરામાં કેવા પ્રકારનું વાતાવરણ છે, કેવો માહોલ છે ધાર્મિક રીતે? જીગર, આજે ગણપતિ બાપાની વિદાયનો સમય છે. અત્યારે 3 વાગ્યા પછી વડોદરામાં અવિરત રીતે ગણેશજી છે કોઈ ઘરમાંથી પંડાલમાંથી નીકળી અને વિવિધ સરોવરો છે, તળાવો છે, એના તરફ આવી રહ્યા છે. ખાસ કરીને અત્યારે માહોલ હું તમને બતાવું તો આ જ રીતે ભક્તો છે મોટા પ્રમાણમાં શ્રીજીના વિસર્જન માટે સુરસાગર તળાવ અને અન્ય 20 જેટલા તળાવો છે આ તળાવો ખાતે આવે છે. હાથ જોડીને ભગવાનને વિદાય આપી રહ્યા છે, ભાવુક થઈને વિદાય આપી રહ્યા છે ભગવાનને, કારણ કે છેલ્લા 10 દિવસથી ભગવાનની જે ભક્તિ કરી છે, ભગવાનની પૂજા અર્ચના કરી છે, ભગવાનને લાડ લડાયા છે, ત્યારે અત્યારે આ વિદાયની ઘડી છે. ભગવાનને વિદાય આપવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત છે. જે મોટા ગણેશ છે એ પણ ધીમે ધીમે હવે સારું થયા છે. આવી રીતે મોટી ક્રેન દ્વારા ગણેશજીનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ભક્તોની જે શ્રદ્ધા છે અને ઠેસ ના પહોંચે અને શ્રદ્ધાપૂર્વક વિસર્જન થાય એ માટે કોર્પોરેશન દ્વારા પણ આયોજન કર્યું છે અને આ ક્રેન મારફતે આવી રીતે વિસર્જન કરવામાં આવ્યું છે. થોડી વાર પહેલા જ વડોદરાના રાજવી પરિવારના જે ગણેશજી છે એમનું પણ વિસર્જન કરવામાં આવ્યું છે. જે પરંપરાગત રીતે રાજવી પરિવાર જે ગણેશ સ્થાપન કરે છે અને એનું પણ જે લોકો છે એને ભક્તિભાવપૂર્વક વિસર્જન કરે છે, એટલે મોટી સંખ્યામાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે. આ નવો ટ્રેન્ડ એ પણ થઈ રહ્યો છે કે ફટાકડા ફોડી અને ઉજવણી પણ કરવામાં આવી છે, એટલે દિવાળી જેવો માહોલ અત્યારે વડોદરામાં દેખાઈ રહ્યો છે અને ઠેર ઠેર ગણેશ વિસર્જન છે કરવામાં આવી રહ્યું છે. જીગર, બિલકુલ માનુ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો આપણે જોયું કે વડોદરામાં દૂર દૂરથી ભક્તો આવ્યા હતા અને બાપાને વિદાય કરી ભાવભીની વિદાય આપી હતી. તો આ બાજુ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આજે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો વિઘ્નહર્તા વિદાય આપવા રિવરફ્રન્ટ ખાતે ઉમટ્યા હતા. ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે લોકો વાજતે ગાજતે વિઘ્નહર્તાને વિદાય આપી રહ્યા છે. ઢોલ નગારા સાથે જ ગરબાની રમઝટ પણ જોવા મળી હતી. મોટી સંખ્યામાં બાળકો, મહિલાઓ અને પુરુષો બાપ્પાને અંતિમ વિદાય આપવા ઉમટ્યા હતા. મહત્વનું છે કે પ્રકૃતિને ધ્યાનમાં રાખતા લોકોએ મોટી સંખ્યામાં પીઓપીના ગણેશનું કુંડમાં વિસર્જન કર્યું હતું. વાંચતે ગાજતે આપ જોઈ શકો છો આપણા ટીવી સ્ક્રીન પર ગણપતિ બાપાને વિદાય આપવામાં આવી રહી છે. અશ્રુભીની આંખે મંગલ મૂર્તિની વિદાય થઈ રહી છે. તો આ બાજુ સુરતમાં દક્કાવાડા ખાતે ગણેશ વિસર્જન વખતે મારામારીની ઘટના બની હતી. યુવતીની મશ્કરી બાબતે આયોજકો અને ગણપતિ મંડળ વચ્ચે મારામારી સર્જાઈ હતી. સ્વયંસેવકો દ્વારા યુવતીની મશ્કરી કરાતા આયોજકોએ યુવકોને ઠપકો આપતા વાત વણસી ગઈ હતી અને મારામારી સુધી વાત પહોંચી ગઈ હતી. આપ જોઈ શકો છો, અમે બતાવી રહ્યા છે આપને સુરતના દ્રશ્યો. સુરતમાં ગણપતિ વિસર્જન વખતે આ ઘટના ઘટી હતી અને આયોજકો અને ગણપતિ બાપાના તમામ ભક્તો સામસામે આવી ગયા હતા. સ્વયંસેવકો દ્વારા મશ્કરી કરવામાં આવતા
આ ઘટના ઘટી હતી. સુરતના ધક્કા ઉવારાની આ ઘટના છે. વિઘ્નહર્તાની વિદાયના અનેક સારા સારા દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોયા હશે, પરંતુ અમે તમને બતાવીશું વિઘ્નહર્તા ગણેશજીની વિદાયનો આકાશી નજારો. સુરતમાં વિઘ્નહર્તાના વિસર્જનનો નજારો ડ્રોનમાં કેદ થયો. જળ નભ કે વાયુ જ્યાં જુઓ ત્યાં બાપાને વિદાય આપતો માનવ મહેરામણ અને રાજાની જેમ બિરાજમાન ગણેશ જોવા મળ્યા. એટલું જ નહીં, પરંતુ બાપાને દુગ્ધાભિષેક કરતા દ્રશ્યો પણ ડ્રોન કેમેરામાં કેદ થયા. આજરોજ વિસર્જનનો દિવસ છે અને ભારે હૈયે ગણપતિ બાપાનું વિસર્જન કરી રહેલ છે. અને હાલ આજે ગણપતિ બાપા જાય છે તો ત્યારે જતી વખતે પણ ગણપતિ બાપા બધા જ હાલના જે સોસાયટીના સભ્યો અને ઇવન વિશ્વમાં બધાનું જ કલ્યાણ કરે એવી આપણી પ્રાર્થના છે. જિલ્લામાં ગણપતિ વિસર્જનના આજના દિવસે લગભગ 750 થી વધારે મૂર્તિઓ આખા જિલ્લામાં 8 પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિસર્જિત થનાર છે. અને આ વિસર્જન માટેની તૈયારી માટે 3 ડીવાયએસપી, 6 પીઆઈ, 14 પીએસઆઈ, 450 થી વધારે પોલીસ ફોર્સ, 1 એસઆરપી પ્લાટૂન, હોમગાર્ડના 400 જેટલા જવાનો અને સાથે નગરમાં જે અમારા ટીઆરબીના જવાનો છે તેઓની પણ મદદ લેવામાં આવશે. તુઝસે કભી દૂર જાના અગલે બરસ તું જલ્દી સે આના. તો વાત કરીએ માં અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં થયેલા ભેગા થયેલા ભક્તોની. અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. બોલમાળી અંબેના નાથી અંબાજી ગુંજી ઉઠ્યું હતું. તંત્ર દ્વારા ભક્તો માટે ગરમ પાણી તેમજ ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગયા વર્ષની સરખામણીએ મેળામાં લોકોની સંખ્યા ઘટી હતી. સાંજે કલેક્ટર અને એસપી અંબાજીની મુલાકાત લેશે. Thank you.
તો આજે ભાદરવી પૂનમનો છઠ્ઠો દિવસ છે ત્યારે અત્યાર સુધીમાં લાખો ભાવિ ભક્તોએ મા અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા છે. આજે આપણે વાત કરીએ એક અનોખા સંઘ વિશે. રાજકોટથી એક સંઘ છેલ્લા 16 વર્ષથી ચાલીને મા અંબાના દર્શને આવે છે. 16 દિવસમાં ચાલીને આવતા સંઘમાં 100થી વધુ ભક્તો જોડાય છે, જેમાં મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થાય છે. આ સંઘ દરેક દિવસ અલગ અલગ ટ્રેડિશનલ ડ્રેસમાં આવે છે, જેના કારણે તે દરેક સંઘથી અલગ પડે છે અને લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે. રોમિયોગીરી કરવી ક્યારેક ક્યારેક ભારે પણ પડી શકે છે. અમે જે દ્રશ્યો આપણે બતાવવા જઈ રહ્યા છીએ તે પણ કંઈક આવા છે. આ દ્રશ્યો છે રાજકોટના ત્રિકોણ બાગમાં, જ્યાં એક રોમિયોને યુવતીની છેડતી કરવી ભારે પડી ગઈ છે. રોમિયો યુવતીની છેડતી કરતા જ લોકોએ આ રોમિયોને જાહેરમાં ધોકા વડે ધુલાઈ કરી નાખી. રોમિયોની ધુલાઈનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક રોમિયોને 5 થી 6 લોકો ધોકા વડે મેથી પાક ચખાડી રહ્યા છે. જોકે આ રોમિયો કોણ હતો અને તેને માર મારનાર યુવકો કોણ હતા તે જાણી શકાયું નથી, પરંતુ આ વાયરલ વિડીયો રાજકોટના ત્રિકોણ બાગનો હોવાનું જાણવા મળ્યું છે. વીટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો આ રોમિયોને ખૂબ જ ધુલાઈ કરવામાં આવી રહી છે. રાજકોટના ચકચારી રાધિકા હત્યા કેસના આરોપી રવિ વાડેચાની હત્યા કરાઈ છે અને આ હત્યા રાધિકાના ભાઈ અને તેના સાથી મિત્રો દ્વારા કરવામાં આવી છે. રાધિકાના ભાઈએ તેના સાથીઓ સાથે મળીને પોતાના બનેવીનું અપહરણ કર્યું હતું, જે બાદ છરીના ઘા જીતી રવિના વાડેચાને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જોકે હત્યા બાદ ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે. મહત્વનું છે કે રાધિકાની હત્યા તેના પતિ રવિ વાડેચાએ જ કરી હતી. રવિ હાલ જેલવાસ ભોગવી રહ્યો હતો અને 10 દિવસ માટે પેરોલ પર ઘરે આવ્યો હતો. તે દરમિયાન રાધિકાના ભાઈ હર્ષ ચૌહાણે તેના મિત્રો સાથે તેના બનેવીનું અપહરણ કરી લીધું હતું અને ત્યારબાદ ઘાતક હથિયારો વડે તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસ દ્વારા હાલ 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. છેલ્લા 5 દિવસથી પેરોલ રજા ઉપર છૂટેલા હતા અને ગઈકાલે એના 2 સાળા પ્રશાંત અને હર્ષદ તથા એક ઋષિ નેપાળી નામનો 3જો શખ્સ, જે એમનો મિત્ર છે, 150 ફૂટ રિંગ રોડ રૈયા ચોક પાસેથી એનો પીછો કરતા કરતા આવેલા અને આ રવિ હાલમાં જે જગ્યાએ રહે છે તપસી હોટલ પાછળ તિરુપતિ બાલાજી પાર્કમાં, ત્યાં એના ઘરે એને પોતાની સ્વિફ્ટ કાર ઊભી રાખેલ અને તરત જ આ 3 જણા એના ઉપર છરી અને પથ્થરથી હુમલો કરેલો અને તે અર્ધ બેભાન જેવો થઈ ગયેલો અને એને સ્વિફ્ટ કારમાં 3 આરોપીઓએ નાખી અને ચાલુ ગાડીએ પણ છરીના ઘા મારેલા અને તેનું મૃત્યુ નિપજાવી દીધેલું. 5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ. આ દિવસે શિક્ષકનું સન્માન યોજાય છે. જોકે વલસાડના વાપીમાં શિક્ષક દિનના નિમિત્તે ચોરટાઓ એ એક શિક્ષણધામને નિશાન બનાવ્યું છે. વટાર વિસ્તારમાં આવેલ વાપી પબ્લિક સ્કૂલમાં તસ્કરોએ આતંક મચાવ્યો છે. રાતના અંધકારમાં ચડ્ડી બનિયાનધારી ગેંગે આ સ્કૂલમાં ચોરીની ઘટનાને અંજામ આપતા રૂપિયા 2.53 લાખની ચોરી કરી છે. સ્કૂલમાં રાખવામાં આવેલ સીસીટીવી કેમેરામાં ચોરટાઓ કેદ થઈ ગયા છે. રવાપી ટાઉન પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ છે વાપીનું પ્રખ્યાત શિક્ષણનું ધામ. વટાર વિસ્તારમાં આવેલ વાપી પબ્લિક સ્કૂલમાં ચોરીની ઘટના બની છે. શિક્ષક દિન નિમિત્તે શાળાએ ખાસ ઉજવણી કરવા જઈ રહ્યું છે, ત્યારે જ શાળામાં ચોરીની ઘટના બની છે. વહેલી સવારે શાળાના સિક્યુરિટી ગાર્ડનો ફોન ડાયરેક્ટરે જ આખી હકીકત બહાર આવી હતી. આચાર્ય અને ઉપાચાર્યની ઓફિસના તાળા તૂટ્યા હતા અને ઘટનાને પગલે સ્કૂલ પ્રશાસને ઓફિસમાં રાખવામાં આવેલ સીસીટીવી કેમેરાની તપાસ કરતા સમગ્ર હકીકત બહાર આવી છે. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રાતના અંધકારમાં 3 ચોર મુખ્ય ઓફિસમાં પ્રવેશ કરે છે. ચડ્ડી બનિયાનધારી આ 3 લૂંટારૂના હાથમાં ઘાતક હથિયાર જોવા મળી રહ્યા છે. એવું ઉલ્લેખનીય છે કે ચોર જે 2.53 લાખ રૂપિયાની ચોરી કરી લઈ ગયા છે તે રૂપિયા
શિક્ષક દિન નિમિત્તે શિક્ષકોના સન્માન માટે સ્કૂલમાં રાખવામાં આવ્યા હતા. આમ શિક્ષક દિન નિમિત્તે જ ચોર શિક્ષકોના રૂપિયાની ચોરી કરી હતી. તો આજે ગુજરાતમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.